ભુજ બાર એસોસિએશન દ્વારા કચ્છ જિલ્લા લોયર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં કચ્છના તમામ બાર એસોસિએશનની ટીમ મહિલાઓની ટીમ સ્ટાફ ટીમ જ્યુડિશિયલ ઓફિસરોની ટીમ પણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ છે કચ્છના વકીલોમાં સુમેળભર્યું વાતાવરણ બની રહે અને વકીલોમાં એકતા જળવાય તે માટે આ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં સમગ્ર કચ્છની ચોવીસ ટીમો ભાગ લઈ રહી છે રજાના દિવસે એટલે બીજા અને ચોથા શનિવારે તેમજ રવિવારના દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટ ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આગામી સત્તરમી ડિસેમ્બરના રોજ યોજાશે સંભવત પ્રથમવાર મહિલા એડવોકેટની ટીમ પણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે જેમાં ભુજ અને અંજારની મહિલા એડવોકેટ સત્તરમી ડિસેમ્બરે પોતાનું ટેલેન્ટ રજૂ કરશે આ સમગ્ર આયોજનમાં બે હજાર જેટલા વકીલો સાત સહકાર આપી રહ્યા છે આ કચ્છ જિલ્લાના વકીલો માટેનો એક ટુર્નામેન્ટનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને આ ટુર્નામેન્ટથી કચ્છના વકીલોમાં એકતા જળવાય અને ભાઈચારો જળવાય તેવા હેતુથી આયોજન કરવામાં આવેલું છે અને દર રજાના દિવસે સત્તર બાર સુધી આ ટુર્નામેન્ટનું આયોજન છે અને રોજની ત્રણ મેચો રમાય છે જેમાં કચ્છ કચ્છભરના તમામ વકીલ મંડળોના વકીલો રમવા માટે આવે છે અને ખૂબ જ સારી રીતે આ અમારો આયોજન પાર પડી રહેલું છે અને સરસ રીતે આયોજન થઈ રહેલું છે કુલ ચોવીસ ટીમોએ ભાગ લીધેલું છે અને એમાં બે લેડીઝ ટીમો પણ છે જે છેલ્લા દિવસે રમજે અંજારની અને ભુજની અને તમામ વકીલ મિત્રો કચ્છ જિલ્લાના બે હજાર વકીલોનો ખૂબ જ સારોમાં સારો સાથ અને સહકાર મળી રહેલો છે